નમસ્કાર ખેડૂત મિત્રો. ગુજરાત રાજ્યના રોકડિયા પાકોમાં કપાસ એક અગત્યના મોખરાનું સ્થાન ધરાવે છે. હવે કપાસમાં ખેડૂતો સારી આવક આપી શકે તે માટે આપણે કપાસમાં એક અગત્યની જીવાત એટલે કે ગુલાબીયળનું સંકલિત જીવાત વ્યવસ્થાપન કરવું અગત્યનું બની જાય છે. જો કપાસમાં વિસ્તાર અને ઉત્પાદનની જો વાત કરીએ તો છેલ્લા 3 વર્ષના જો આપણા આંકડે જોઈએ તો લગભગ આપણે 23 થી 26 લાખ હેક્ટર વિસ્તારમાં ગુજરાતમાં કપાસનું વાવેતર થાય છે અને આ સાથે સાથે લગભગ 60 થી 80 લાખ બેલ્સનું પણ આપણે ઉત્પાદન કરીએ છીએ. આમ કપાસ એક ગુજરાત અને એમાંય પાછળ સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ અને અમુક વિસ્તારોમાં માટે સૌથી અગત્ય રોકડિયાનો પાક બનતો જાય છે. હવે કપાસમાં જો આપણે જોઈએ તો અલગ અલગ ઘણી બધી જાતની જીવાતો આવતી હોય છે. તેમાં ચૂસિયા પ્રકારની જો જીવાતો જોઈએ તો મોલો મચ્છી, તડતડિયા, સફેદ માખી, થ્રીપ્સ, મિલીબગ એ ચૂસિયા પ્રકારની જીવાતોમાં અગત્યની જીવાત છે અને ત્યારબાદ પાછોતરામાં કથીરી પણ આવે છે, એ અગત્યની જીવાત છે. આ સિવાય ચાવીને ખાનાર ઈયળોની જો વાત કરીએ તો તેમાં સૌથી અગત્યની ઈયળ હોય તો તે છે ગુલાબીયળ. ગુલાબીયળ ત્યારબાદ તેમાં બીજી ઈયળોમાં લીલી ને લશ્કરી ઈયળ પણ થોડા ઘણા અંશે આવે છે અને આ સિવાય પણ એક ઝીંડવામાં કોરી ખાનાર ઈયળ પણ એમાં નુકસાન કરતી હોય છે. આમ આ બધી ઈયળો પણ ઘણી બધી નુકસાન કરતી હોય છે. આ બધી ઈયળોમાંથી સૌથી અગત્યની જો જીવાત હોય તો તે છે ગુલાબીયળ. ગુલાબીયળ અત્યારે કપાસમાં જો તેનું નિયંત્રણ કરવામાં ન આવે તો આપણને કપાસમાંથી લગભગ 70 થી 80% જેવું નુકસાન થઈ શકે છે. તો એના માટે આપણે ગુલાબીયળનું સંકલિત જીવાત વ્યવસ્થાપન કરવું જરૂરી છે. હવે આપણે ગુલાબીયળનું જીવનચક્રની જો વાત કરીએ તો ગુલાબીયળના ફૂદા, પુખ્ત ફૂદા એ કથ્થાઈથી રાખોડી રંગના હોય છે અને તેમાં આગળની પાંખમાં કથ્થાઈ કલરની અને એમાં કાળા કલરના ટપકા આવેલા હોય છે. જ્યારે પાછળની પાંખમાં તેની કિનારી જુઓ તો કિનારી ઝાલરવાળી હોય છે અને આપણે જે ચોખાનું ફૂદું હોય તેવું આ લાગતી હોય છે. આ ફૂદાની ખાસિયત એ છે તેના જીવનચક્રમાં શરૂઆત તમે જુઓ કે જ્યારે ચોમાસાની શરૂઆત થાય, જ્યારે ભેજનું પ્રમાણ વધે ત્યારે સુષુપ્ત અવસ્થામાંથી કોસેટામાંથી આ જીવાતના ફૂદા બહાર આવી અને ખેતરમાં જે જગ્યાએ કપાસ હોય ત્યાં ઈંડા મૂકવાનું ચાલુ કરે છે. જો કપાસ તેને ન મળે તો તે આત્મઘાતી પેઢી તરીકે વર્તે છે અને જ્યારે પાછું બીજા રાઉન્ડમાં એટલે કે જુલાઈ મહિનામાં જ્યારે બીજા રાઉન્ડમાં જ્યારે જમીનમાંથી ફૂદા બહાર આવે ત્યારે તે કપાસમાં શરૂઆતમાં પાંદડા ઉપર અને જો ફૂલ મળી જાય તો ફૂલમાં નીચેના ભાગે તે શરૂઆતમાં એકલ દોકલ તરીકે લગભગ 200ની સંખ્યામાં ઈંડા મૂકે છે અને એ તે ઈંડામાંથી શરૂઆતની અવસ્થામાં પીળાસ પડતી ઈયળ નીકળે છે અને તે ઈયળ ધીરે ધીરે કપાસનું ફૂલ હોય તો ફૂલમાં કોતરીને ખાવાનું ચાલુ કરે છે, જેને લીધે ફૂલ ચીમડાઈને રોઝેટ ફ્લાવર જેવું થઈ જતું હોય છે. ત્યારબાદ મોટી થતી ઈયળો નાના નાના ઝીંડવાની અંદર વહી જાય છે અને જેમ ઝીંડવું મોટું થતું જાય છે તેમ ઈયળનો જે કાણું હોય છે તે બુરાઈ જતું હોય છે અને તેને લીધે આપણે બહારથી જોઈએ તો આપણને ઝીંડવું બગડેલું હોય તેવું લાગતું નથી, પણ જ્યારે પણ ખોલીએ ઝીંડવાને ત્યારે તેમાંથી ગુલાબી કલરની ઈયળ નીકળતી હોય છે. આ ઈયળ જો સીઝન ચાલુ હોય તો પોતાનું જીવનચક્ર લગભગ 20 દિવસમાં પૂર્ણ કરી અને કોસેટામાં જે બે પેશીઓ હોય તે બે પેશીઓની વચ્ચે જ કોસેટો બનાવી દેતી હોય છે. પરંતુ જ્યારે સિઝન પૂરી થવામાં હોય ત્યારે આ ઈયળ ઝીંડવામાંથી બહાર કાણું પાડી બહાર આવી અને જમીનમાં જે જગ્યાએ કપાસનો ડૂચો હોય, સાઠીઓ હોય તેની વચ્ચે પોતાનો કોસેટો બનાવતી હોય છે અને ઘણી બધી વાર ઈયળ પોતાની ઉપર એક પ્રકારનું આવરણ બનાવી અને સુષુપ્ત અવસ્થામાં લગભગ 12 થી 15 મહિના સુધી વહી જતી હોય છે અને જ્યારે પાછો બીજા વર્ષે કપાસ વાવીએ છીએ ત્યારે પાછી તે ઈયળ તેમાંથી કોસેટો બનાવીને એમાંથી ફૂદું બહાર આવતી હોય છે. આમ આનું આખું જીવનચક્ર તમે જો તો આમ તો 45 સિઝન શરૂ હોય તો 45 દિવસમાં પૂર્ણ કરે છે અને જો તમે આખે આખા જો વર્ષ દરમિયાન જુઓ
તો લગભગ 5 પેઢીઓ, અને જો સુષુપ્ત અવસ્થામાં જો જીવાત વહી જાય તો લગભગ 12 મહિનાથી પણ વધારે આનું જીવનચક્ર લાંબુ થઈ જતું હોય છે. હવે જો ગુલાબિયળના નુકસાનની વાત કરીએ તો નુકસાનમાં ઈયળ જ્યારે શરૂઆતમાં ઈંડામાંથી જે શરૂઆતમાં પીળા કલરની ઈયળ નીકળે છે તે ઈયળ ધીરે ધીરે ફૂલને ખાવાનું ચાલુ કરે છે અને તેને લીધે ફૂલ ચીમડાય અને એક પ્રકારનું ગુલાબ ખુલેલું ગુલાબ ન હોય તેવું ફૂલ થઈ જતું હોય છે અને આવું ફૂલ ઘણીવાર ખરી જતું હોય છે અને જો ખરી જાય તો ઘણીવાર તેમાં ઈયળે ભેગી જઈ અને જમીન ઉપર પડી જાય છે અને વરસાદ કે આપણે પાણી પાએ તો શેઢે પાડે આવા અર્થ કરેલા ફૂલ કેટલા બધા ભેગા થઈ જતા હોય છે અને જો ફૂલ ખરે નહીં તો ઈયળ તેમાંથી જ્યારે પણ નવું ઝીંડવું બને તો તે ઝીંડવાની અંદર વહી જાય છે અને પછી ધીરે 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 ઝીંડવું જેમ મોટું થાય છે તેમ ઈયળે પોતાનું મોટી થતી જાય છે અને જ્યારે પણ ઝીંડવું કમ્પ્લીટ મોટું થઈ જાય છે ત્યારે તેની અંદર પેશીમાં જ તે કોસેટો બનાવી દે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે સિઝન પૂરી થઈ સવા સમયે જો તે કોસેટો બનાવવા હોય તો ઈયળ ઝીંડવામાંથી બહાર આવી અને સીધે સીધી જમીનમાં કોસેટો બનાવે છે. હવે નુકસાનમાં જોઈએ તો ઝીંડવું જે પણ ઝીંડવું આપણે ખોલીએ છીએ તેમાં લગભગ 1 કે 2 પેશી આપણે બગડેલી હોય છે. તેને લીધે જ્યારે પણ ઝીંડવું કપાસ થવાની તૈયારીમાં હોય ત્યારે તેમાંથી રૂ મળે છે તે રૂની ક્વોલિટી પણ બગડી જાય છે. આ સિવાય જે પણ બીની તેલની ટકાવારી હોય તે પણ બહુ મોટું નુકસાન થાય છે. આમ એક ઝીંડવામાં લગભગ ઘણીવાર એક ઈયળને કોકવાર 2 ઈયળ પણ જોવા મળે છે અને એને લીધે જો નિયંત્રણ ન કરવામાં આવે તો આપણને રૂની ક્વોલિટી તો ખરાબ મળે જ છે અને સાથે સાથે આપણે તેલમાં પણ આપણે નુકસાન તેલની ટકાવારીમાં પણ આપણને ઘણું નુકસાન વેઠવું પડતું હોય છે. આમ 2 રીતે આ નુકસાન કરતી જોવા મળે છે. હવે આ જીવાતમાં જે નુકસાનને નહીં જોયું તે ઉપરથી આ જીવાતને આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપન કરવું બહુ અગત્યનું છે. સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે કે આપણી પાસે કપાસમાં ગુલાબિયળને નિયંત્રણ કરવાની જે પણ પદ્ધતિ હોય તે બધી પદ્ધતિઓનું સંકલન કરી અને પછી જો જીવાત નિયંત્રણની પ્રક્રિયા કરવામાં આવે તો આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપન કહેવામાં આવે છે. હવે આ જીવાતના સંકલિત જીવાત વ્યવસ્થાપન કરવું એટલા માટે અગત્યનું છે કારણ કે આ જીવાત શરૂઆતમાં એકવાર ઈયળ ઝીંડવાની અંદર ગરી ગઈ પછી આને કોઈ પણ દવા અસર કરતી નથી. એટલા માટે જો શરૂઆતની અવસ્થાથી જ જો સંકલિત જીવાત વ્યવસ્થાપનના પગલાં આપણે લઈએ તો આપણે કેમિકલયુક્ત દવાની જરૂર પડ્યા સિવાય જ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. હવે સંકલિત જીવાત નિયંત્રણમાં સૌથી પહેલાં આપણે વાવેતર પહેલાં ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ. વાવેતર પહેલાં જો સિઝન આપણી ગઈ હોય તો હવે પછી જ્યારે ઉનાળો આવે ત્યારે ઉનાળામાં વ્યવસ્થિત રીતે આપણે ઊંડી ખેડ કરી નાખવી જોઈએ જેથી કરીને ઊંડી ખેડ કરી નાખીએ એટલે જેના જે કોસેટા હોય કે પછી સુષુપ્ત અવસ્થામાં ઈયળો જે પણ ખેતરમાં છુપાયેલી હશે તે બધી ધીરે બહાર આવી જશે અને પક્ષીઓ કે કોઈ પણ નેચરલ રીતે તે મરી જશે. એટલે જે ખેતરમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ હોય તેમાં ઊંડી ખેડ કરવી અગત્યની થઈ જાય છે. આ સિવાય ખેતરમાં શેઢે પાડે અથવા ખેતરની અંદર જે પણ સાઠીઓ હોય કે પછી કોઈ પણ કપાસના ભાગ પડેલા હોય તે બધાને આપણે વીણી અને વ્યવસ્થિત રીતે કાં ખાતર બનાવી નાખવું જોઈએ અથવા તેને સળગાવીને નાશ કરી દેવો જોઈએ જેથી કરીને આપણને જે પણ ગુલાબિયળ સુષુપ્ત અવસ્થામાં પડેલી હોય તે બધીનો નાશ થઈ જાય. ત્યારબાદ વાવેતર સૌથી અગત્યની વાત થઈ જાય છે કારણ કે શરૂઆતની અવસ્થામાં જ્યારે પહેલો વરસાદ પડવાનો હોય અથવા ભેજનું પ્રમાણ વધે ત્યારે જ્યારે કપાસની ગુલાબિયળની આત્મઘાતી પેઢી એપ્રિલ મે મહિનામાં જ્યારે આવતી હોય એ સમયમાં જો વહેલું વાવેતર આપણે કરશું તો જે વહેલું વાવેતર કરશે તેમાં ગુલાબિયળનો એટેક વધારે આવશે. એટલે હંમેશા સમયસર વાવણી જ કરવી જોઈએ જેથી કરીને આપણે ગુલાબિયળનો એટેકને ઓછો કરી શકાય. હવે વાવેતર કર્યા બાદ આપણે ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ. વાવેતર કર્યા બાદ સૌથી અગત્યની વસ્તુ એ થઈ ગઈ કે જે પણ ખેતરમાં જો તમે ફરતા હોય અને ખેતરમાં જે પણ ચીમડાઈ ગયેલું ફૂલ દેખાય એટલે કે રોઝેટ ફ્લાવર દેખાય અધ ખુલેલું ફૂલ દેખાય તો તે વીણી તેને સળગાવીને નાશ કરી દેવો જોઈએ કારણ કે આવા ફૂલની અંદર જ તમે ઈયળો
હોવાની. એટલે આવા ફૂલ ખેતરમાં જો ક્યાંય પણ આપણને મળે તો એવા બધા વીણી અને તેને સળગાવીને નાશ કરી દઈએ તો આપણે શરૂઆતની અવસ્થામાં મહદઅંશે આપણે ગુલાબીયળનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ સિવાય આપણે ખેતરમાં જ્યારે ફૂલ અવસ્થાની શરૂઆત થાય તે પહેલાં ચાપવા બેસવા વખતે સમયે આપણે એ વીઘે એક મુજબ ફિરોમોન ટ્રેપ આપણે લગાવી દેવો જોઈએ. હવે જો ફિરોમોન ટ્રેપ એક વીઘા મુજબ લગાવી દઈએ અને તેમાં જ્યાં 5-6 ફૂદા પકડાવવાનું શરૂઆત થાય એટલે તરત જ કોઈપણ રાહ જોયા વિના વીઘે 6-7 ફિરોમોન ટ્રેપ સામૂહિક એકત્રીકરણ માટે લગાવી દેવા જોઈએ, જેથી કરીને આપણે જેટલાય પણ ગુલાબીયળના નર ફૂદા છે એ ખેતરમાંથી શરૂઆતની અવસ્થાથી જ આપણે બધા પકડી અને તેનો નાશ કરી શકીએ અને શરૂઆતથી જ આપણે ગુલાબીયળને રોકી શકીએ છીએ. આ સૌથી અગત્યનું પગલું થઈ ગયું. ત્યારબાદ જો કોઈને લાઇટની સગવડતા હોય તો પ્રકાશ પિંજરે વીઘે એક મુજબ શેઢે પાડે આપણે જો ગોઠવીએ તો તેમાં પણ આપણે નર અને માદા ફૂદાને આપણે પકડી શકીએ છીએ. અહીંયા અગત્યની વાત એ થઈ ગઈ કે હંમેશા પ્રકાશ પિંજર આપણે શેઢે પાડે જ લગાવવો જોઈએ. ત્યારબાદ આપણે યુનિવર્સિટી દ્વારા ની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા દ્વારા એક પેટર્ન કરેલી ટેકનોલોજી વિકસાવવામાં આવેલી છે, MDP ટેકનોલોજી. આ MDP ટેકનોલોજી દ્વારા પણ આપણે કપાસની ગુલાબીયળનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ ટેકનોલોજીમાં આપણે એ જે ટૂથપેસ્ટમાં જે રીતે ટપકું મૂકીએ એવા લગભગ 1 હેક્ટરમાં 1000 ટપકા આપણે મૂકવાના થાય છે. અને 1000 ટપકા જે ચણાની ડાળ જેટલા ટપકા તમે જે કપાસની મુખ્ય ડાળખી હોય તે મુખ્ય ડાળખી જ્યાં કથ્થાઈ કલરની શરૂ થતી હોય તેના ઉપર અથવા જે ચમચી આપવામાં આવે છે તેના ઉપર આપણે ટપકું મૂકી અને 10 છોડવા દીઠ 1 ટપકું આપણે મૂકીએ તો પણ આપણે ગુલાબીયળને શરૂઆતથી જ નિયંત્રણ કરી શકીએ છીએ. અહીંયા અગત્યની વાત એ થઈ ગઈ કે જે આ ટેકનોલોજી છે એ નર અને માદાને સંભોગ કરતા રોકે છે, તેથી આ ઈયળને અથવા ઈંડાને નિયંત્રણ કરતી ન હોવાથી આ શરૂઆતની અવસ્થામાં જ આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. અને હર 35-40 દિવસે જો 2 વીણી કરવાની હોય તો 2 વાર અને 3 વીણી કરવાની હોય તો 3 વાર જો લગાવીએ તો પણ આપણે ગુલાબીયળનું આપણે કોઈપણ કેમિકલ દવા વગર નિયંત્રણ કરી શકીએ છીએ. આ સિવાય જો શરૂઆતમાં જ્યારે પણ ફૂદા પકડાવવાનું શરૂ થઈ જાય છે ત્યારે આપણે જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં ટ્રાઇકોકાર્ડ બનાવવામાં આવે છે. આ ટ્રાઇકોકાર્ડ એક એવી વસ્તુ છે કે જે તમારે લગભગ વીઘે 2-3 મુજબ આપણે લગાવવાના થાય છે. અને આ ટ્રાઇકોકાર્ડમાં લગભગ 1 ટ્રાઇકોકાર્ડમાં લગભગ 15-20 હજાર જેટલી ભમરીઓ આવેલી હોય છે. જ્યારે પણ ટ્રાઇકોકાર્ડ આપણે ખેતરમાં લગાવીએ છીએ ત્યારે આ ભમરીઓ તેમાંથી નીકળી અને ખેતરમાં જે પણ ગુલાબીયળના ઈંડા હશે તેમાં પોતાનું ઈંડું મૂકી અને ગુલાબીયળના ઈંડાને નાશ કરી દેતી હોય છે. આમ આ પણ આપણે જૈવિક ઉપાય કરીને આપણે કપાસમાં ગુલાબીયળનું નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યારબાદ જૈવિક દવાઓની જો વાત કરીએ તો જૈવિક દવાઓમાં પણ યુનિવર્સિટીએ સાવજ બિવેરિયા નામની પોતાની સ્ટ્રેન જે ગુલાબીયળમાં સારું એવું નિયંત્રણ કરે છે તો 80-100 ગ્રામ પ્રમાણે પ્રતિ પંપ પ્રમાણે જો એનું શરૂઆતની અવસ્થામાં ફૂલ અવસ્થાથી હર 10-15 દિવસના ગાળે આપણે 5-6 સ્પ્રે કરીએ તો પણ આપણે ગુલાબીયળનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ સિવાય લીમડાના તેલનો પણ આપણે આની સાથે અથવા એકલો ઉપયોગ કરીને આપણે ગુલાબીયળનું નિયંત્રણ જૈવિક રીતે કરી શકીએ છીએ. આ સિવાય જો કોઈ ખેડૂત મિત્રોને કેમિકલયુક્ત દવાનો ઉપયોગ કરવો હોય તો પણ આપણે આજે આ 3 દવાઓ છે CIBમાં તે પ્રમાણે આપણે આ 3 દવામાંથી કોઈ પણ 1 દવાનો વારાફરતી વારા ઉપયોગ કરીને શરૂઆતની અવસ્થાથી જો કરીએ તો પણ કેમિકલયુક્તથી પણ આપણે જીવાત નિયંત્રણ કરી શકીએ છીએ. આમ ખેડૂત મિત્રો આ બધી વસ્તુ કરીને પણ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. હવે દાખલા તરીકે પાક પૂરો થઈ ગયા બાદ અમુક કાળજીઓ લઈએ તો પણ આપણે જીવાત નિયંત્રણ કરી શકીએ છીએ. હવે પાક પૂરો થઈ ગયા પછી ઘણા બધાને રોટાવેટરથી સાઠીઓને તોડી અને એનો ભૂકો કરીને ખેતરમાં નાખવાની ટેવ હોય છે, તો જેમાં ગુલાબીયળનો ઉપદ્રવ વધારે હોય તેવામાં રોટાવેટરનો ઉપયોગ કરી અને આપણે સાઠીઓને જમીનમાં ખાતર કરવું જોઈએ નહીં. કારણ કે જે ગુલાબીયળની જે કોસેટા છે ને તે આ સાઠીઓના જે પણ નાના ટુકડા થાય છે તેની અંદર બનાવે છે અને તેને લીધે ખેતરમાં ગુલાબીયળ વધવાની શક્યતાઓ રહેલી છે. એટલા માટે જો બને તો રોટાવેટર
નો જેમાં કપાસની ગુલાબી ઈયળ હોય તેમાં આપણે ઉપયોગ કરવો ન જોઈએ. આ સિવાય જ્યારે પણ સાઠીઓ આપણે કાઢતા હોય ત્યારે સેઢે પાડે આપણે સાઠીઓ ભેગી ન કરવી જોઈએ, કારણ કે ગુલાબી ઈયળના જે કોસેટામાંથી કોસેટા છે કે અથવા ઈયળ છે એ સાઠીઓની અંદર છુપાઈ જાય અને એ સાઠીઓ પછી એમને પડી રહે, જ્યારે બીજા વર્ષમાં જ્યારે વાવેતર કરીએ ત્યારે પાછી એમાંથી ફૂદા નીકળે અને આપણા જ કપાસમાં એનું ડેમેજ જોવા મળે. એટલા માટે હંમેશા સાઠીઓ છે એને આપણે ખાતર બનાવી દેવી જોઈએ. આમ આ બધા પાક પૂરો થઈ ગયા પછી આ સિવાય જીનિંગ ફેક્ટરી જો આજુબાજુ કોઈના હોય તો જીનિંગ ફેક્ટરીવાળાઓએ પણ ખાસ ગુલાબીયળના નિયંત્રણ માટે ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે, કારણ કે જે પણ રૂ બરાબર આ ખેતરમાંથી આવે છે તેમાં ઘણીવાર ઘણી બધી ગુલાબીયળીઓ અંદર છુપાયેલી હોય છે અને આવો બધો કચરો છે એ જીનિંગ ફેક્ટરીવાળા પોતાના જીનિંગ ફેક્ટરીની આજુબાજુમાં ભેગો કરતા હોય છે અને તેને લીધે એ એક પ્રકારનું બ્રીડિંગ સ્ટેશન બની જાય છે, એટલે કે ઉત્પાદન ગુલાબીયળનું ઉત્પાદનની જગ્યા બની જાય છે. એટલે આવું ન થાય એટલા માટે આપણે જે પણ કચરો જીનિંગ ફેક્ટરીમાંથી નીકળે તે બધોનો કાં ખાતર બનાવી નાખવો જોઈએ કાં અથવા કોઈ પણ જગ્યાએ તેનો નાશ કરી નાખવો જોઈએ, જેથી કરીને આજુબાજુના વિસ્તારમાં ગુલાબીયળનો ઉપદ્રવ વધે નહીં. આમ ખેડૂત મિત્રો, આ બધા જે સંકલિત નિયંત્રણના પગલાઓ છે તેને જરૂરિયાત મુજબ આપણે કરી અને ઓછા ખર્ચે આપણે કપાસની ગુલાબીયળનું શરૂઆતની અવસ્થામાંથી જ સરળતાથી નિયંત્રણ કરી શકીએ છીએ.